हेलो फ्रेंड्स, मजा में छो ने? हूँ पण मजा में। आज हूँ बनावानी छू गाजरनो हलवो अने साथे पात्रा, जेनी रेसिपी तमारी साथे शेर करूँ छू। तो गाजर ने धोई छोली अने चोखा करी लीधा छे, साथे पात्राना पान ने पण धोई ने चोखा करिया छे, जेमाथी मस्त मजाना पात्रा बनवाना छे। तो सौथी पहला गाजरनो हलवो बनावी लईए। तो 2 किलो गाजर ने मैं खमणी लीधा छे, जेमा 100 થી 150 ગ્રામ જેટલું ઘી લીધું છે, અને આ ખમણેલા ગાજરને ઘીમાં સાતળવાના છે, જેના વગર હલવો બનતો જ નથી। તો ગેસની ફ્લેમ મેં ફૂલ કરી લીધી છે, ગાજરનું ખમણ નાખ્યું છે અને ધીમે ધીમે તેને શેકવાનું છે, અને તેને ગેસ પર રાખી તેને હલાવતા રહી અને આપણે પાત્રાની પણ તૈયારી કરવાની છે। તો પાન ચોખ્ખા કરી લીધા છે, તો પાત્રાના પાનમાં જે આ રગુ આવે છે તેને કાઢી નાખવાની છે। જો આ રગ રહી જાય તો મોઢું આવી જાય છે, માટે આ પ્રોસેસ ખૂબ જરૂરી છે। તો આ પાનમાંથી આ બધી જ રગુ કાઢી અને પાનને ચોખ્ખા કરવાના છે। તો થોડુંક ધ્યાન હલવામાં પણ આપવાનું, નહીંતર હલવો દાજી જાય, તો હલવાને પણ હલાવતું રહેવું। ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી। તો ગાજર સરસ મજાના શેકાઈ ગયા છે અને એમાં મેં 1 થી 1.5 બાટલી એટલે 1.25 લિટર જેટલું ફૂલ ફેટવાળું દૂધ નાખ્યું છે અને 500 ગ્રામ ઉપર જેટલી ખાંડ નાખી છે। હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર રાખી અને ધીમે ધીમે હલાવી અને પકાવવાનું છે। તો હલવો પાકે ત્યાં સુધીમાં આપણે પાત્રાની તૈયારી કરીએ, પાત્રાનો મસાલો કરીએ। તો એમાં અમે આમલી પલાળી અને એનું પાણી લીધું છે, તેમાં ગોળ ઉમેરવાનો છે। ગોળ અને આમલીથી પાત્રા ખૂબ ટેસ્ટી લાગે છે, સ્વાદ પ્રમાણે મીઠું અને સ્વાદ પ્રમાણે હિંગ, સ્વાદ પ્રમાણે ગરમ મસાલો લેવાનો છે, જેનાથી પાત્રા ખૂબ ટેસ્ટી લાગે છે। અને ચપટી હળદર અને વરિયાળી નાખી અને આ બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે। જો ચડિયાતો મસાલો હોય ને તો જ પાત્રા ટેસ્ટી લાગે છે। તો ગાજરના હલવાને ધીમે ધીમે હલાવવાનો છે, નહીંતર એ દાજી જાય। તો હલવાને પણ ધીમે ધીમે હલાવતા રહેવું અને પાત્રાના મસાલાની તૈયારી કરવી। હવે આ તૈયાર કરેલા મસાલામાં થોડો ચણાનો લોટ ઉમેરી અને આ રીતનું ખીરું તૈયાર કર્યું। તો આને ટેસ્ટ કરી લેવાનું, કંઈ મસાલો ઉમેરવાની જરૂર પડે તો ઉમેરી દેવાનો, અને આ રીતે પાન મૂકી અને આ તૈયાર કરેલા ખીરાને પાથરી અને ઉપર ફરી બીજું પાન મૂકી અને આ રીતે ફરી પાછું ખીરું પાથરવાનું છે, અને તેને ફોલ્ડ કરી અને તેનો રોલ તૈયાર કરવાનો છે। તો આ રીતે બંને બાજુથી ફોલ્ડ કરી અને તેનો રોલ બનાવવાનો છે। તો આ રીતે સરસ મજાનું ફોલ્ડિંગ થઈ અને સરસ મજાના રોલ પણ વળી જાય છે। તો મેં 3 રોલ તૈયાર કર્યા છે, એમાં 6 પાન જોયા હતા અને 2 વાટકી ચણાનો લોટ જોયો હતો અને બીજા બધા ટેસ્ટ પ્રમાણે જરૂરી મસાલા ઉમેરવાના। તો ઘરમાં 4 થી 5 વ્યક્તિ હોય એના માટે આ પરફેક્ટ માપ છે। તો હલવો પણ તૈયાર થવાની તૈયારી જ છે। તો ધીમે ધીમે એનું પાણી બળી ગયું છે, તો ધીમે ધીમે હલવાને પકાવીએ, તો ત્યાં સુધીમાં પાત્રા પણ બફાઈ જાય। તો હલવો પણ તૈયાર થઈ ગયો છે, ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પાત્રા પણ બફાઈ ગયા છે, તો ઠંડા થઈ ગયા છે। હવે તેને કટિંગ કરવાના છે, પાત્રાના રોલ ઠંડા થઈ જાય ને પછી જ કટિંગ થાય છે।
तो आ रीते सरस मजाना कटिंग पण थई जाए छे अने रोल पण खूब सरस बन्या छे अने सुगंध पण मस्त आवे छे अने स्वादमां पण खूब टेस्टी बन्या छे। तो हवे एने वघारवाना छे। तो 3-4 पावड़ा तेल लीधु छे, तेमां राई अने तल उमेरी लीमड़ाना पान नाखी हिंग नाखी अने पात्राने वघारवाना छे। तो सरस मजाना पात्रा बनीने तैयार थाय छे, खावामां खूब टेस्टी लागे छे। अने आ पात्रानो स्वाद आपणे फरसाणनी दुकानमांथी लावीए ने सेम एज टेस्टना बने छे। तो गाजरनो हलवो अने पात्रा खावानी आजे खूब मजा आवी। तो आजनी आ रेसिपी आपने गमी होय तो वीडियोने लाइक करी चेनलने सब्सक्राइब जरूर करजो। धन्यवाद। जय श्री कृष्ण।